हेलो डियर स्टूडेंट्स, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। केम छो? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આત્રુજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર। અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1, વિદ્યુતભારો અને ક્ષેત્રો। અને આજનો આપણો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ વિશે, બરાબર છે? વિદ્યુત ફ્લક્સ શું છે એના વિશે આપણે આજે ડિટેલમાં જોવાના છીએ। બહુ સરસ ટોપિક છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોર ધ બોર્ડ એક્ઝામ, બરાબર છે? બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ અગત્યનો છે, પ્લસ ઘણા બધા એમસીક્યુ આમાંથી પૂછી શકે છે, બરાબર છે? તો આ બધી રીતના ખૂબ અગત્યનો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ। તો સૌથી પહેલા વિદ્યુત ફ્લક્સને સમજવા માટે આપણે એક નાનું એવું ઉદાહરણ લઈ અને પછી આપણે વિદ્યુત ફ્લક્સને સમજીએ। દાખલા તરીકે પ્રવાહીનું ઉદાહરણ આપણે લઈએ છીએ। દાખલા તરીકે મારી પાસે કોઈ પાઇપલાઇન છે અથવા તમારી પાસે છે, એવું જરૂરી થોડું છે મારી પાસે જ હોય, તમારી પાસે હોય, બરાબર? હા, તો આ પાઇપલાઇન છે, એમાંથી પાણી છે એ આ દિશામાં પસાર થઈ રહ્યું છે, બરાબર? પ્રવાહી છે એ આ દિશામાં જાય છે, ક્લિયર છે? હાલો, હવે આ પાઇપલાઇનમાં કોઈ આડછેદનું ક્ષેત્રફળ, આ પ્રવાહી જે દિશામાં જઈ રહ્યું છે એને લંબ કોઈ આડછેદનું ક્ષેત્રફળ ધારવામાં આવે, દાખલા તરીકે આડછેદનું નાનું એવું ક્ષેત્રફળ છે એને ડીએસ વડે ધારવામાં આવે, અને એ આ પાણીના વહનની જે ગતિ છે વી વેગ, એ વેગને લંબ ક્ષેત્રફળ લીધેલું છે। તો તમને પૂછવામાં આવે કે ભાઈ પ્રવાહીના વહનનો દર કેટલો છે, પ્રવાહીના વહનનો દર કેટલો છે, એનો મતલબ એમ કે એકમ સમયમાં પસાર થતા પ્રવાહીનો જથ્થો કેટલો છે। તો તમે એને કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકો? જો ક્ષેત્રફળનો એકમ થશે મીટરનો વર્ગ અને વેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ। તો હવે વિચાર કરો કે જો આ બેને ગુણાકાર કરી દેવામાં આવે તો મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, એટલે મીટરનો કદના છેદમાં સેકન્ડ, એટલે કે આપણને કદના છેદમાં સમય મળે છે। તો એકમ સમયમાં પસાર થતું પાણીનું કદ એટલે કે પાણીનો જથ્થો આવી ગયો, બરાબર? તો આપણને મળી જશે પ્રવાહીના વહનનો દર, બરાબર છે? શું મળી જશે? પ્રવાહીના વહનનો દર। તો આને આ રીતના ગુણાકારમાં લેશું ને આપણે ડીએસ ઇન્ટુ વી, બરાબર? ડીએસ ઇન્ટુ વી। હવે દાખલા તરીકે અહીંયા આગળ પ્રવાહીની જે આ સપાટી, આ આપણે અત્યારે તો પાઇપલાઇન સીધી લીધી છે, પણ માની લો કે આમ પાઇપલાઇન બેન્ડ વળેલી હોય, આપણે ઘરે ઘણી જગ્યાએ હતી હોતું પાઇપલાઇન છે એ આમ વાકી વળી ગયું ને આમથી, જો આ રીતના, હવે આવી કોઈ સપાટી હોય આમ આડી, બરાબર છે? તો અહીંયા માની લો પાણી તો આમ જ જાય છે સીધે સીધું, બરાબર? પછી અહીંયા ભટકાઈને પછી નીચે જશે એવું માન, બરાબર? તો અહીંયા આગળ જો સપાટી આડી હશે તો આટલું આટલો ને આટલો જથ્થો શું જશે એક જ સેકન્ડમાં? નહીં। તો આપણે શું કરવું પડશે કે આ જે આપણે ક્ષેત્રફળ લીધું છે એ ક્ષેત્રફળનો લંબ ઘટક, બરાબર છે, એને આપણે દર્શાવવાના છે ડીએસ સદિશ વડે। તો આ ક્ષેત્રફળનો લંબ ઘટક છે એને વેગ હારે આપણે ગુણેલું છે, તો આ વેગ જે છે એ વેગને સમાંતર ઘટક થશે, એ ક્ષેત્રફળ સદિશ જે છે એને સમાંતર થશે ખરેખર। હવે તમને એક વસ્તુ ક્લિયર કરો કે ક્ષેત્રફળ છે એ સદિશ રાશિ છે। કેવી રાશિ છે બાળકો? સદિશ રાશિ છે। ક્ષેત્રફળને પણ દિશા હોય છે, હમણાં તમને સમજાવું, પેલા એ જ સમજી લઈએ તો પછી આપણને આગળનું ક્લિયર થશે। ટેક્સ્ટબુકમાં ક્ષેત્રફળ સદિશ રાશિ છે પછી સમજાવ્યું, પણ આપણે પેલા સમજી લઈએ। દાખલા તરીકે આ બોર્ડ છે, બરાબર? આ બોર્ડ છે એ ખુલ્લી સપાટી છે, બંધ નથી, બરાબર? આ રીતની એક સપાટી છે। હવે આ સપાટી છે એ જો સદિશ રાશિ હોય ક્ષેત્રફળ, તો એનો સદિશ કઈ દિશામાં હશે? તો ક્ષેત્રફળનો સદિશ હંમેશા એ સપાટીને લંબ દિશામાં હોય, એટલે આ સપાટી માટે ક્ષેત્રફળનો સદિશ આમાંય હોય, તો ઘણા બાળકો કહે છે સર પાછળની બાજુ હોય, અહીંયા હશે, ચલો, તો શું બે સદિશ હોય? ના, સદિશ તો એક જ હોય। એ એક સદિશ તમારે નક્કી કરવાનો છે કે ખુલ્લી સપાટી માટે તમારે ક્ષેત્રફળનો સદિશ આ તરફ લેવો છે કે આ તરફ, ધેટ યુ હેવ ટુ ડિસાઇડ, તમારે ડિસાઇડ કરવાનું છે કઈ બાજુ લેવો છે। પણ જ્યારે કોઈ કેલ્ક્યુલેશન કરતા હોય, કોઈ દાખલો ગણતા હોય, ત્યારે તમે પહેલા એવું નક્કી કરો છો કે મારે આ ખુલ્લી સપાટી માટે ક્ષેત્રફળનો સદિશ જમણી બાજુ લેવો છે, અને અડધો દાખલો ગણી પછી એમ કે ના ડાબી બાજુ લેવો છે, એમ ચાલે નહીં। એક આખા પૂરા કેલ્ક્યુલેશન માટે તમારે ખુલ્લી સપાટી માટે ક્ષેત્રફળનો સદિશ કોઈ એક જ તરફ આખા દાખલા માટે રાખવાનો છે, તમે કોઈ પણ બાજુ લઈ શકો શરૂઆતથી, બરાબર? તો ક્ષેત્રફળ છે એ સદિશ રાશિ છે, મગજમાં ફિટ કરી દીધું આ વસ્તુ, અને એનો સદિશ છે એ ખુલ્લી સપાટી માટે તમે કોઈ પણ તરફ દોરી શકો છો। હવે વાત કરીએ બંધ સપાટી માટેની, બરાબર? પહેલા સદિશ વિશે ચર્ચા કરી નાખી પછી આના વિશે આગળ પાછા વધશું। દાખલા તરીકે મારી પાસે કોઈ એક સમઘન ટુકડો છે, બરાબર? એક બોક્સ છે, એક કેવું બોક્સ છે? તો કે સમઘન બોક્સ છે આ રીતનું। હવે
આ સમઘન બોક્સ માટે તમને પૂછવામાં આવે કે આમાં સપાટી કેટલી તો કે 6 સપાટી બરાબર આપણે એના નંબર આપી દઈએ 1 2 3 4 એક આગળની અને એક પાછળની એટલે 5 અને 6 આગળની અને પાછળની તો 5 અને 6 6 સપાટી છે હવે આની કોઈ પણ સપાટી માટે ક્ષેત્રફળનો સદિશ પૂછવામાં આવે બરાબર છે બંધ સપાટી માટે તો હંમેશા યાદ રાખો કે બંધ સપાટી માટે હંમેશા ક્ષેત્રફળનો સદિશ છે સપાટીને લંબ અને બહારની તરફ હશે તો 2 નંબરની સપાટી માટે જમણી તરફ 4 નંબરની સપાટી માટે ડાબી તરફ 1 નંબરની સપાટી માટે નીચે 3 નંબરની સપાટી માટે ઉપર 5 નંબરની સપાટી માટે બહારની તરફ 6 નંબરની સપાટી માટે બેક સાઈડ પાછળની તરફ તો યાદ રાખો કે હંમેશા બંધ સપાટી માટે ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ અને બહારની તરફ હશે ખુલ્લી સપાટી માટે ક્ષેત્રફળનો સદિશ તમે સપાટીને લંબ કોઈ પણ તરફ લઈ શકો છો પણ બંધ સપાટી માટે હંમેશા ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ અને બહારની તરફ હશે આ બહુ અગત્યની વસ્તુ છે કારણ કે 12th ની અંદર ઘણા બધા એમસીક્યુ ઘણા બધા ટોપિક્સ ની અંદર આપણે ક્ષેત્રફળને યુઝ કરવાના છીએ અને એ પણ સદિશ સ્વરૂપે અત્યારે આપણે વિદ્યુત ફ્લક્સ ભણવાના છીએ પછી ચુંબકીય ક્ષેત્ર ને એ બધું ભણશું ત્યારે ચુંબકીય ફ્લક્સ પણ જોશું જે બે ઓલમોસ્ટ સરખા જ છે બરાબર તો આપણે વાત કરતા હતા કે બાકી વળેલી સપાટી હોય તો પણ આપણે આ ક્ષેત્રફળ જે હશે અહીંયા આગળ એક ક્ષેત્રફળ અને સપોઝ અહીંયાથી આપણે ક્ષેત્રફળનો સદિશ દોરીએ તો ક્ષેત્રફળનો સદિશ સપાટીને લંબ એટલે આ તરફ હશે બરાબર હવે મારે શું કરવું પડે V વેગ તો જો આ તરફ છે V વેગની દિશા કઈ તરફ છે આ તરફ છે બરાબર હવે આ ક્ષેત્રફળ છે એના બે ઘટકો બનશે એક સમાંતર ઘટક બનશે અને એક શિરોલંબ ઘટક બનશે તો આ જે ક્ષેત્રફળનો સદિશ છે એનો મારે કયો ઘટક લેવાનો આ કેસની અંદર સમાંતર ઘટક લેવાનો ને એટલે અહીંયા આગળ જો આ ખૂણો થીટા હોય તો મારે શું લેવું પડે તો કે મારે લેવું પડે ds cos થીટા શું લેવું પડે ds cos થીટા ક્લિયર છે ઓકે તો હવે આને વ્યાપક રૂપે આ રીતે લખવાના બદલે આને ડાયરેક્ટ આમ જ લખાય ds into v into cos થીટા એટલે આપણે કોઈ ચિંતા કરવાની રહે તો આ આપણે ઉદાહરણ જોયું એ પાણી માટે જોયું બરાબર છે હવે પાણી છે એ ફિઝિકલી આપણને દેખાતું હોય બરાબર ને પણ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ આપણે જોઈ શકતા નથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ આપણે ડાયરેક્ટલી જોઈ શકતા નથી પણ એ ફિઝિકલ છે એ ખરેખર છે બરાબર ને ફેરાડે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નક્કી કરી પણ એવું નથી કે એને કલ્પના કરી એવું નથી વિદ્યુત ક્ષેત્ર ખરેખર હોય છે પણ આપણે એને જોઈ શકતા નથી તો વિદ્યુત ક્ષેત્રને પણ તમારે આ જ રીતે દર્શાવવાનું છે જે રીતના આપણે પાણીના વહનનો દર નક્કી કર્યો છે એ જ રીતના આપણે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ને પણ આ જ રીતના આપણે વ્યાખ્યાયિત કરશું ફ્લક્સ માટે થઈને બરાબર તો આગળના ટોપિકમાં એટલે કે વિદ્યુત ક્ષેત્રની રેખાઓની લાક્ષણિકતાઓ વખતે આપણે જોયું હતું કે એકમ ક્ષેત્રફળની સપાટી હોય એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રની રેખાઓની સંખ્યા છે એ નક્કી કરશે કે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નહીં તો ખરેખર કોઈ સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ ઉર્જાને દર્શાવે છે કોને દર્શાવે છે ઉર્જાને દર્શાવે છે બરાબર હા તો બીજી એક વસ્તુ ચાલો હવે સાથે સાથે સમજાવો દાખલા તરીકે અહીંયા આગળ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જાય છે બરાબર વિદ્યુત ક્ષેત્ર છે એ જમણી તરફ છે અને અહીંયા જો એકમ ક્ષેત્રફળની સપાટી આ રીતના લેવામાં આવે બરાબર તો આ સપાટી જે છે એનો ક્ષેત્રફળનો સદિશ ds આ તરફ છે અને આમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર E પણ આ જ તરફ છે બરાબર છે ક્લિયર છે આટલું હવે એક વસ્તુ તમે નોટિસ કરો કે અહીંયા આગળ આ વિદ્યુત ક્ષેત્રની રેખાઓની સંખ્યા અથવા તો રેખાઓનો જથ્થો છે અને અહીંયા ds ક્ષેત્રફળ છે હવે તમને એ તો ખબર પડી ગઈ હશે કે આમાંથી પસાર થતું ફ્લક્સ જો મારે વ્યાખ્યાયિત કરવું હોય તો ફ્લક્સ માટેની સંજ્ઞા છે ફાઈ ફ્લક્સ માટેની સંજ્ઞા શું છે ફાઈ તો આ નાનું એવું ફ્લક્સ છે તો આને d ફાઈ વડે દર્શાવીએ તો d ફાઈ બરાબર શું થઈ જશે ds ડોટ e અથવા તો e ડોટ ds આગળ પાછળ ડોટ પ્રોડક્ટ છે એટલે આગળ પાછળ લઈ શકો ક્રોસ પ્રોડક્ટ ને ડોટ પ્રોડક્ટ તો ખબર છે ને બરાબર આ અદિશ ગુણાકાર ક્રોસ હોય તો સદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ આવે તો cos થીટા આવે ક્રોસ પ્રોડક્ટ આવે તો sin થીટા આવે તો આને તમે e ડોટ ds પણ લખી શકો અને આ લખાય e ડોટ e into ds into cos theta બરાબર આ મૂલ્ય છે ds અને e મૂલ્ય છે આ સદિશના સ્વરૂપમાં દર્શાવ્યું બરાબર એટલે e ds cos theta હવે તમે એક વસ્તુ જુઓ કે તમારો જે ક્ષેત્રફળ હશે
ई क्षेत्रफळ जो मोटू हशे क्षेत्रफळ वधारे हशे तो एमांथी पसार थतुं फ्लक्स जे हशे एमांथी पसार थतुं फ्लक्स हशे ए पण वधारे हशे समझाय छे क्षेत्रफळ जेटलुं मोटू हशे एटलुं फ्लक्स वधारे हशे अथवा बीजुं एम कही शकुं विद्युत क्षेत्रनी रेखाओनी गीचता जेटली वधारे हशे एटलुं फ्लक्स वधारे हशे क्लियर छे तो क्षेत्रफळ एकम क्षेत्रफळमांथी लंब रूपे पसार थती विद्युत क्षेत्रनी रेखाओनी जे संख्या होय एने आपणे विद्युत फ्लक्स फाई कहीए छीए એને આપણે શું કહે છે વિદ્યુત ફ્લક્સ ફાઈ તો ખરેખર છે શું ફ્લક્સ શું છે શું કામ આપણે વ્યાખ્યાયિત કર્યું કે વિદ્યુત ફ્લક્સ છે એ વિદ્યુત ઉર્જાને દર્શાવે છે કોને દર્શાવે છે વિદ્યુત ઉર્જાને જેમાં ફ્લક્સ વધારે હશે એ જગ્યામાંથી વિદ્યુત ઉર્જા વધારે હશે ક્લિયર છે હવે આને આપણે બીજી રીતે સમજીએ દાખલા તરીકે અત્યારે મેં સપાટી છે એ એક્ઝેક્ટ આને લંબ રાખેલી છે ઈને સમતલ છે એ લંબ રાખેલું છે પણ સમતલને ધીરે 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 જો હું વાકો વાળતો જાઉં બરાબર છે ટિલ્ટ કરતો જાઉં તો શું થશે દાખલા તરીકે આ સપાટી છે એને મેં વાકી વાળીને દાખલા તરીકે આટલી વાકી વાળી દીધી બરાબર આટલી વાકી વાળી દઉં છું ઓકે આ રીતે બરાબર હવે આ સપાટીને મેં આટલી વાકી વાળી દીધી છે તો આ કેસની અંદર મારો ડીએસ છે એ આમ ગયો જશે બરાબર પણ વિદ્યુત ક્ષેત્ર છે એ તો આમ જ છે સમજે તમને તો એક વસ્તુ તમે નોટિસ કરો કે જો આ બોર્ડ છે બરાબર હવે એમાંથી આ માર્કરની દિશામાં વિદ્યુત ક્ષેત્રને રેખાઓ જાય છે આમ તળાતળ તળાતળ તળ બધી જગ્યાએ હવે હું આના વાકું વાળું બરાબર તો અમુક રેખાઓ જે અહીંયા જાતી હતી જ્યારે આમ હતું ત્યારે તો જો જાતી હતી પણ જેવું મેં આને આમ કર્યું એટલે હવે આ નીકળી ગઈ એમનો તો હવે આમાંથી પસાર થતી નથી એટલે અલ્ટિમેટલી મારું ફ્લક્સ વધે જ ઘટે વાકું વળે તો ઘટશે ને બરાબર કેટલું ઘટશે તો કે તમે કેટલું વાકું વાળો છો અને સપાટીને કેટલી ટિલ્ટ કરો છો એના ઉપર તમારું ફ્લક્સ વધઘટ થશે જેટલી સપાટી વાકી વળશે એટલું ફ્લક્સ ઘટતું જશે બરાબર તો અહીંયા તમે નોટિસ કરો તો મારે આ ક્ષેત્રફળના બે ઘટકો લેવા જોઈએ બરાબર છે આ ક્ષેત્રફળનો એક ઘટક છે એ અહીંયા આપણે લેશું દાખલા તરીકે આ જે વિદ્યુત ક્ષેત્રની રેખા છે એની આરનો ખૂણો આપણે લઈએ દાખલા તરીકે આ થીટા છે તો ક્ષેત્રફળનો સદિશ છે એનો એક સમાંતર ઘટક લઈએ તો એ શું થઈ જશે ds cos થીટા અને એક થશે એનો લંબ ઘટક એ થઈ જશે ds sin થીટા ક્લિયર છે ઓકે હવે એનો મતલબ એમ કે એ ખૂણા થીટા ઉપર આધાર રાખે છે ખૂણા થીટા ઉપર આધાર રાખે છે ઓકે હવે એક્ઝેક્ટ લંબ હોય તો સમાંતર થશે તો ખૂણો થઈ જશે 0 જો બે કેસ લઈએ આપણે cos 0 બરાબર શું થશે 1 સમજો બરાબર cos 0 ક્યારે થાય આ સપાટી અને એને લંબ વિદ્યુત ક્ષેત્ર હવે હું આ સપાટીને વાકી વાળું છું વાકી વાળું છું વાકી વાળું છું આમ કરી નાખી પણ વિદ્યુત ક્ષેત્રની રેખા તો આમ જ છે જો સ્ટ્રેટ આમ હવે એકય એને ક્રોસ કરશે આમ એકય એમાંથી ક્રોસ થશે નહીં એક પણ વિદ્યુત ક્ષેત્રની રેખા આ સપાટીમાંથી પસાર થાય છે નહીં તો અને આનો ક્ષેત્રફળનો સદિશ આને લંબ છે અને વિદ્યુત ક્ષેત્ર આમ છે તો વિદ્યુત ક્ષેત્ર અને સપાટીના ક્ષેત્રફળના સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય બાળકો 90 ડિગ્રી તો જ્યારે આ ખૂણો થઈ જશે 90 ડિગ્રી તો cos 90 બરાબર કેટલા થાય 0 તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ થઈ જશે 0 સમજાય છે બરાબર છે આ કેસમાંથી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ થઈ જવાનું છે 0 તો હવે એક બીજી વસ્તુ તમે સમજો કે ફ્લક્સ છે એને અત્યારે આપણે E dot ds કહી દઈએ બરાબર E dot ds કહી દઈએ તો હવે આને આપણે બે રીતે લખી શકાય ફ્લક્સ ને મારે બે રીતે લખી શકાય કઈ રીતના આ એક્ચ્યુઅલમાં જો આ ફ્લક્સ ની વ્યાખ્યા છે ફ્લક્સ ની વ્યાખ્યા શું થાય બરાબર છે તો આ થઈ ગઈ ફ્લક્સ ની વ્યાખ્યા બરાબર છે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે અને વિદ્યુત ફ્લક્સ ફાઈ કહે છે એટલે E dot ds આ ફ્લક્સ ની વ્યાખ્યા થઈ ગઈ હવે આમાં બે પોસિબિલિટી છે કે તમે જ્યારે cos થીટા ઘટક લ્યો છો એટલે કે ds cos થીટા તમે લેશો બરાબર તો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ઘટક હશે ક્લિયર છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હવે એક બીજી વસ્તુ પણ કરી શકાય જો કે હું ds ના બે ભાગ ન પાડું બરાબર છે આ તમે ધ્યાનથી સમજો ds ના બે ભાગ પાડતો નથી પણ હું e ના બે ભાગ પાડું તો હાલે કોના બે ભાગ પાડી દઉં e ના બરાબર જો
કે હવે હું ds ના બે ભાગ પાડતો નથી બરાબર સમાંતર ઘટક આપણે લેતા જ નથી વિદ્યુત ક્ષેત્ર આમ ચાલો બરાબર તો હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર આ રેખા બરાબર હવે આના હું બે ભાગ લઈ શકું બરાબર એક છે ઈ ds ના સમાંતર ઘટક લઈ શકું અને બીજો છે ઈ ds ને લંબ એટલે ઈ ને બે ઘટકો થશે એક ઈ નો લંબ ઘટક થશે અહીંયા આગળ બરાબર અને એક થશે ઈ નો સમાંતર ઘટક એક અહીંયા આવી જશે ઈ બરાબર તો ઈ ના બે ઘટકો છે એક લંબ ઘટક છે અને એક સમાંતર ઘટક છે તો અહીંયા આગળ જો હું આના બે ભાગ ન પાડું તો વિદ્યુત ક્ષેત્ર અથવા તો ds ને લંબ જે ઘટક હોય એ મારે ઈ નો લઈ લેવાનો તો પણ મને ફ્લક્સ શું મળી જશે ફાઈ મળી જશે અથવા તો હું ds cos થીટા લઉં અથવા તો હું આને લંબ ઘટક લઈ લઉં ક્ષેત્રફળ ને લંબ ઘટક બરાબર છે તો એક ક્ષેત્રફળ ને લંબ ઘટક હું લઈ લઈશ તો પણ મને શું મળી જશે ફ્લક્સ મળી જશે સમજાય છે ક્લિયર છે ઓકે પાકું તો જો આ ઈ છે એના બે ઘટકો છે હવે જો આ ઈ નું આ લંબ ઘટક થાય ક્ષેત્રફળ તો આ છે ને તો ક્ષેત્રફળ ને લંબ તો ઈ નો આ લંબ ઘટક આ થશે બરાબર તો ટેક્સ્ટ બુક માં તમને બીજી રીતે પણ સમજાવેલું છે તમે આમ પણ લખી શકો ઈ લંબ ઘટક ઇન્ટુ ds બરાબર આ પણ સાચું છે બે વસ્તુ સાચી છે એક એક ખોટી નથી ક્લિયર છે તો આ હતું વિદ્યુત ફ્લક્સ હવે આગળ જોઈએ દાખલા તરીકે મારી પાસે કોઈ વિચિત્ર સપાટી છે વિચિત્ર નો મતલબ કે સીધી નથી વાકી ચૂકી સપાટી છે હવે એમાંથી પસાર થતું ફ્લક્સ બહુ હોય તો અઘરું પડી જાય બરાબર દાખલા તરીકે મારી પાસે કોઈ આવી સપાટી છે અનિવન સપાટી છે હવે તમને એમ પૂછે કે આમાંથી પસાર થતું ફ્લક્સ અહીંયા દાખલા તરીકે મેં વિદ્યુત ભાર મૂકેલો છે એટલે આમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નીકળતી હોય બધી દિશામાં ઓકે દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર છે ઈ તો મારે શું કરવું પડે તો મારે એકદમ નાનો એવો ઘટક ક્ષેત્રફળનો આવડો અહીંયા લેવાનો એ થઈ જશે ds સદિશ રાશિ છે બરાબર ક્ષેત્રફળનો સદિશ હવે મારે આખી આખી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ જોઈએ છે તો મારે શું કરવું પડે આવા તો ઘણા બધા નાના નાના બ્લોક હશે ને એ બધા બ્લોકને ભેગા કરી અને મારે એનું સંકલન કરવું પડે એટલે મને શું મળે કુલ સપાટી મળી જશે તો તમે ફ્લક્સને આ રીતે પણ દર્શાવી શકો ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ds શું થાય ફ્લક્સ ફાઈ બરાબર આ કુલ ફ્લક્સ છે હવે મેં અહીંયા જો ડી ફાઈ નથી લખ્યું શું કામ નથી લખ્યું કારણ કે આ કુલ ફ્લક્સ છે સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ds તો આ તમે આને સંકલનના સ્વરૂપમાં પણ લખી શકો છો હવે વાત કરીએ ફ્લક્સના એકમ વિશે બરાબર ફ્લક્સનો એકમ શું થાય તો કે આ બેનો ગુણાકાર છે ને તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે તો કે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ ક્ષેત્રફળનો એકમ શું છે તો કે મીટર સ્ક્વેર તો કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ હજી એક વસ્તુ બીજો એકમ પણ બની શકે વિદ્યુત ક્ષેત્રના બે એકમ છે બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર બીજા ચેપ્ટરમાં આપણે જોવાના છે અને ક્ષેત્રફળનો એકમ છે મીટરનો સ્ક્વેર તો અહીંયાથી એક એક મીટર કેન્સલ થઈ જશે તો એનો બીજો એકમ શું આવશે વોલ્ટ ઇન્ટુ મીટર ઓકે તો વિદ્યુત ક્ષેત્રના બે એકમો છે ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર અને ક્ષેત્રફળ તો મીટર સ્ક્વેરમાં જ આવે એટલે ફ્લક્સના બે એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર ક્લિયર છે તો આજનો આ ટોપિક વિદ્યુત ફ્લક્સ આશા રાખું છું કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે જો છતાં પણ તમને કોઈ વિડીયો જોયા પછી પણ કાંઈ પણ નાનો એવો પણ જો ડાઉટ હોય તો તમે લોકો મને કમેન્ટ્સમાં પૂછી શકો છો ડેફિનેટલી આઈ વિલ ગીવ યુ ધ આન્સર બરાબર હું તમને બધાને એના જવાબ ચોક્કસપણે આપીશ ક્લિયર છે તો આજનો ટોપિક આપણે અહીંયા વિદ્યુત ફ્લક્સ કમ્પ્લીટ કરીએ છીએ જો લેક્ચર પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોની સાથે શેર કરો બરાબર છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે ત્યાં સુધી આવજો